હવાના પોરમાં શારદા નું મોટું કઢી જેમ ઉતરી ગયું હતું વાત જાણતા ખબર પડી કે આઈફોન નો ભોકો બોલાવી દીધો ભાઈ પછી મેં કીધું કે થઈ ગયું એ થઈ ગયું આપડે ચા બનાવી બીજું જવા દે માય પછી ભાઈ સાતો બનાવી પણ કડવી લીમડા જેવી ચા લાગી એટલે પછી મેં કીધું ભાઈ મોબાઈલ રિપેરિંગ કરાવવો પડશે નકર બપોર ટાણી આપણે આપડે છે નહીં પછી હું ને મારો ભાઈ બંધ બંને નીકળી પડ્યા આમ મવા કારણ કે મવા જો અમારે અહીંથી છેટું થાય પણ આપણે ભાઈ સારું અને સસ્તું અને ઝડપી કામ કરાવવાનું હતું એટલે અમે કોઈને પૂછ્યા વગર સીધા રાજ મોબાઈલ માં જ આવી ગયા પછી ભાઈને મોબાઈલ દેખાડ્યો તો ભાઈ કે પંદર વીસ મિનિટ ખમી જાવ એટલે તમારો મોબાઈલ તમને પાછો રિપેરિંગ કરીને આપી દેસું ને ભાઈ પાસે કારીગરું પણ વધારે છે એટલે કામ તમને ઝડપી કરીને આપી દેશે મોબાઈલ ને કોમ્બા તો રિપેરિંગ કરે પણ સાથે તમને ગમે એ કંપની નો બેગ પણ બદલાવી આપશે અને સાથે કોમ્બાનો બેલ્ટ હોય કે કોંબાનો ગ્લાસ એ પણ તમને રિપેરિંગ કરી દેવામાં આવશે ને આવા રિપેરિંગ સાધનો આખા મવામાં તમને ક્યાંય જોવા નહીં મળે ને કોંભાનો સ્ટોક પણ એવીડો છે ભાઈ હા પણ દિવાળી સુધી જે કોઈ કસ્ટમર આવે એની ગિફ્ટ